ભરૂચ શહેર જિલ્લાના સમગ્ર મુસ્લિમ કોમના નવયુવાનો, આગેવાનો, વડીલો દ્વારા મુનાફિક અને કાફર એવા વસીમ રિઝવી, જે શિયા વકફ બોર્ડના ચેરમેન છે, એ અમારા આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના ધર્મપત્ની માં આયશા રઝિયલ્લાહુ તઆલા અન્હોની ઉપર એક ફિલ્મ બનાવેલી છે. અને આ ફિલ્મ એટલી ખરાબ રીતે માં આયશાને ચિત્રેલા છે કે જેનાથી સમગ્ર મુસ્લિમ ભારત દેશનો ખફા થયેલો છે. તમે આજે જોઈ શકો છો કે શિયા વકફ, જે શિયાની જમાત છે, અંકલેશ્વરના હીરો, અમારી પાસે એનો લેટર છે, એ પર આ વસીમ રિઝવીનો વિરોધ કર્યો, અમારી તરફેમાં નિવેદન આપ્યું અને એ લોકોએ લખેલું છે કે અમે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડ્યા છે અને વકફ બોર્ડના ચેરમેન જે શિયા છે એને અમારી જમાત માટે અમે દખલ કરેલા છે. આજે આ વકફ બોર્ડના ચેરમેને મુસ્લિમોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડેલી છે અને અમારી માં સમાન, અમે જેને માનો દરજ્જો આપેલો છે, એવા આયશા રઝિયલ્લાહુ અન્હાની એક ફિલ્મ બનાવીને મુસ્લિમ સમાજને જે બદનામ કરવાની કોશિશ કરેલી છે, મુસ્લિમ સમાજને સાખી નહીં લે. અમે તમામ ભારત દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રીને, સેન્સર બોર્ડને અપીલ કરીએ, આ ફિલ્મ કોઈ પણ પ્રકારે ભારત દેશમાં રજૂ ન થવી જોઈએ અને જો પ્રસારણ કરવામાં આવશે તો ભારત દેશના 25 કરોડ મુસલમાનો છે રોડ પર ઉતરશે, કેમકે આ અમારી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચતો પ્રોગ્રામ હોય. અમે આ ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ અને ભરૂચના તમામ થિયેટર માલિકો, ગુજરાતના અને ભારતના માલિકોને અમે વિનંતી કરી મુસ્લિમ સમાજ તરફથી કે આ ફિલ્મને પ્રસારિત ન કરવી, ને જો પ્રસારિત કરવામાં આવશે તો એનો મુસ્લિમ સમાજ રોડ પર ઉતરશે અને એ થિયેટર માલિકોનો પણ વિરોધ કરશે. આજે સમગ્ર મુસ્લિમ સમાજ એક થઈને અહીંયા બેસેલો છે અને આ અમારી ધાર્મિક આસ્થાનો દેશ હોય એટલે અમે આજે અહીંયા બાયપાસ ચોકડીની ઉપર એક પુત્રદહનનો કાર્યક્રમ રાખેલો, ભરૂચના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ભરૂચના એસપી સાહેબને એના વિરુદ્ધમાં એક ફરિયાદ આપી હતી. અને અમારા જે લોકોએ અમે નાની અનામી મદદરૂપ છે નવયુવાનો, હું તમામ મુસ્લિમ સમાજ તરફથી તમામને આવકારું છું અને અહીંયાથી અમે કલેક્ટર ઓફિસર્સ બિલકુલ શાંતિપૂર્ણ રીતે જઈશું ને ત્યાંથી બીડ આપણે ભરૂચના એસપી સાહેબને ફરિયાદ દાખલ કરીશું.